આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા. જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું પાપમોચીની એકાદશી વ્રતની વિધિ, મહાત્મ્ય અને કથાવાર્તા. તારીખ 7 એપ્રિલ 2021 બુધવાર, ફાગણ વદ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે પાપમોચીની એકાદશી આવે છે. ભવિષ્યોત્તર પુરાણમાં આ એકાદશીનું વર્ણન કરેલું છે. એકાદશીનું આ વ્રત ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત કરનારે દશમના દિવસે સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું. બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુની ધૂપ, દીપ, અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય આદિ 16 સામગ્રીથી પૂજા કરી. પૂજા કર્યા બાદ ભાગવદ ગીતા, લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો. ઉપવાસ કે ફળાહાર કરવો. ભજન કીર્તન જાગરણ કરવું. 12 દિવસે સ્નાન આદિથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. બ્રાહ્મણોને ભોજન આપવું અથવા કાચું સીધું આપી દક્ષિણા આપી સાત્વિક ભોજન લઈ 12 પાળના કરવા. આ દિવસે ગાયને ઘાસચારો, પક્ષીને દાણાચણ, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, ભૂખ્યાને ભોજન કરાવવું. આ રીતે પાપમોચીની એકાદશીનું વ્રત કરવું અને વ્રતની કથા સાંભળવી. વ્રતની કથા સાંભળવા માત્રથી જ ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે. દરેક પાપો, કષ્ટો, દુઃખ, દર્દ નાશ કરે છે. તો આ હતી એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ્ય. હવે સાંભળશું વ્રતની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચેની વાતચીતમાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ, આ પાપમોચીની એકાદશીનું વ્રત માઘાંત રાજાની વિનંતીથી લોમશ ઋષિએ કહ્યું હતું. તે સર્વ સિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ દેનાર છે. દેવલોકમાં કુબેર ભંડારીનું ચૈત્રસ્ય નામનું વન છે. ત્યાં વસંત ઋતુમાં ગાંધર્વ કન્યાઓ, કિન્નરો, ઇન્દ્રદેવ તથા બીજા દેવતાઓ ક્રીડા કરવા જાય છે. એ વનમાં મેઘાવી નામના એક મુનિ તપ કરતા હતા. તેમનું તપ ભંગ કરવા મંજુઘોષા નામની અપસરાને ફરમાન થયું. મુનિના ક્રોધ અને શાપથી ડરીને એ મનોહર અપસરા આશ્રમથી એક ગાવ દૂર રહીને વીણા વગાડતી નૃત્યગાન કરવા લાગી. મહાદેવે જેને બાળીને અનંગ બનાવ્યો હતો તે કામદેવ એ શિવભક્ત મુનિને જીતવા અપસરાની મદદે આવ્યો. એણે અપસરાના અંગે અંગમાં મોહકતા અને મરોડમાં આકર્ષકતા સિંચી એના યૌવનનો બગીચો ખૂબ મહેકાવી મૂક્યો. કામદેવના બાણે ઘાયલ થઈ મંજુઘોષા નૃત્ય કરતી મુનિદેવની પાસે જવા લાગી. તેની આંખમાં કામદેવે વિકાર અંજન આંજવાથી તે મુનિરાજ સાક્ષાત કામરાજ જેવા લાગ્યા. યૌવન એકાંતે એને આંધળી બનાવી એ મુનિની છેક સામે જઈ ગાવા લાગી. એક હાથમાં કંકણ તથા પગના ઝાંઝરના જણકારે મુનિદેવની સમાધિમાં ભંગ પડ્યો. એ તપસ્વીએ આંખો ઉગાડી મુનિને લલચાયેલા જોઈ અપસરા વીણા પડતી મૂકી હાવભાવ કટાક્ષથી પોતાના અંગ ડોલાવતી લતા જેમ વૃક્ષને વળગી પડે એમ વ્યાકુળતાથી મુનિના શરીરે વળગી પડી. માયા અને વિકારોના દૂષિત સ્પર્શ થતાં જ મુનિ પણ ક્ષણવાર ભાન ભૂલી એના લાવણ્ય તેજમાં અંજાય એની સાથે ક્રીડા કરવા લાગ્યા. તેમાં મેઘાવી મુનિને પણ આમ કેટલો કાળ નીકળી ગયો તેનું ભાન ન રહ્યું. મંજુઘોષાએ પોતાના ઘરે પાછા ફરવાની રજા માંગી પણ ઋષિએ ના પાડવાથી એના શાપના ડરથી તે મુનિ પાસે જ રહી. આમ 57 વર્ષ 9 માસ અને ઉપર 3 દિવસ પસાર થઈ ગયા. છતાં મેઘાવીને હજુ અડધી રાત પણ નહીં કહી હોય તેમ જણાયું. અપસરાએ ફરી રજા માંગી અને સાથે એમની આંખો પણ ઉઘાડી. તેમણે સ્નાન, સંધ્યા, તપ વગેરે ત્યાગી પોતાની સામે સંસાર માંડ્યાને આજે વર્ષો થઈ ગયા. ત્યારે મુનિને ભાન આવ્યું. એમણે ધ્યાન ધરીને જોયું સમાધિમાં બનેલી સર્વ બિના એમને સમજાય. આટલા વર્ષો સુધી મોહમાયા પાશમાં લપેટી પોતાના ધર્મ, કર્મ અને તપને ભૂલાવનારી એ અપસરા ઉપર એમને અત્યંત ક્રોધ ચઢ્યો એટલે અપસરાને શાપ દીધો કે મહામહિને તે મેળવેલી મારી તપ સિદ્ધિનો નાશ કરનારી નારી જ્યાં મૃત્યુલોકમાં પિશાચીની થઈ અવતરજે. મેઘાવી મુનિનો શાપ સાંભળી એ અપસરા હાથ જોડી બોલી, હે મહાત્મા, આમાં એકલી હું જવાબદાર કે અપરાધી નથી. કામદેવની જાળમાં ફસાય મોહાંત બની મેં મને સોંપેલું મારું કર્તવ્ય બજાવ્યું છે. આપ જેવા જ્ઞાની તપસ્વી પૂર્ણ મોહમાયામાં લપેટાઈ માર્ગ ભૂલ્યા તો મારું શું ગજું, માટે મને માફ કરો.
મુનિને દયા આવી. એમણે ક્રોધના આવેશમાં પોતે કરી નાખેલી ભૂલ સમજાઈ. એમણે કહ્યું, મારો શાપ તો હવે મિથ્યા નહીં થાય, પરંતુ એના નિવારણનો ઉપાય હું બતાવું છું. ફાગણ વદ પાપ મોચીની એકાદશીનું વ્રત કરજે, એનાથી તારું પિશાચીપણું છૂટી જશે. આટલું કહી મેઘાવી મુનિ આશ્રમમાં ગયા. ત્યાં એમના પિતા ઋષિએ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ ઉપાય બતાવ્યો. આમ એ મેઘાવી મુનિએ તથા અપસરામાંથી સાપને લીધે પિશાચીનીમાં પલટાયેલ મંજુઘોષાએ પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું, જેથી કરીને મુનિ પાપ મુક્ત થયા અને અપસરા શાપ મુક્ત થઈ પોતાનું અસલ સ્વરૂપ પામી સ્વર્ગે ગઈ. મહાપાપીને મુક્તિ અપાવનારું આ વ્રત છે. ઇતિ શ્રી સ્કંધ પુરાણે ફાગણ કૃષ્ણ પક્ષે પાપ મોચીની એકાદશી સમાપ્ત. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, આપણે સાંભળી પાપ મોચીની એકાદશી વ્રતની કથા, જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈ મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કરેલું. એમાંનું એક છે એકાદશી. એકાદશી એટલે અગિયારસ. દર માસે બે અગિયારસ આવે છે, એક શુક્લ પક્ષની અને એક કૃષ્ણ પક્ષની. આમ 12 માસની 24 એકાદશીનો ખૂબ મહિમા છે. ભગવાન શ્રી વિષ્ણુ વાસુદેવને એકાદશી ખૂબ પ્રિય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે ધન દોલત, ઐશ્વર્ય, ધન ધાન્ય, યશ કીર્તિ અને મોક્ષને પામે છે. તેના રોગ દ્રોષ બાધાઓ મટે છે અને સર્વ સુખ પ્રાપ્ત કરે છે. એકાદશીનું વ્રત સર્વ સિદ્ધિ આપનારું છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો ખૂબ મહિમા છે. આ દિવસે વ્રતધારી નિર્જળા, એકટાણું કે પછી ઉપવાસ પણ કરી શકે છે, પરંતુ આ દિવસે ભાત ખાવા નિષેધ છે. આ દિવસે કોઈની નિંદા કુથલી ન કરવી, માત્ર હરિનું નામ કીર્તન કરવું. જો કોઈ વ્રત કરવા અસમર્થ હોય તો તેમણે માત્ર કથાનું વાંચન અને પાઠન કરવું કે પછી સાંભળવું. આવું કરવાથી પણ મનુષ્ય જાણે અજાણે થયેલા સર્વ પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આ પાપ મોચીની એકાદશીના વ્રતનું ફળ ખૂબ કલ્યાણકારી છે. મનુષ્યને સર્વ પાપોમાંથી મુક્તિ દેનારું છે અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરનારું છે. મિત્રો, પાપ મોચીની એકાદશી વ્રતનું મહાત્મ્ય અને કથા વાર્તા, જેનો આ વિડીયો આપને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ સાથે જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.